नमस्कार विद्यार्थी मित्रों, आज अपने धोरण 5 માં વિષય પર્યાવરણ પાઠ નંબર 15 ઠંડુ કે ગરમ મિત્રો આપણે વધુ અભ્યાસ કરીએ. મિત્રો ગયા ભાગમાં આપણે અમુક પ્રશ્ન જોયા હતા અને એક વાર્તા પણ સમજ્યા હતા જે તમારી પુસ્તકમાં આપેલી છે, કઠિયારાની વાર્તા. અને અમે કાલ્પનિક પાત્ર હતું મિયા બાલિસ્તીનો, બરાબર? તો આજે મિત્રો તમારી પુસ્તકમાં પેજ નંબર 142 ઉપર જુઓ, વિચારો અને કહો. તો એમાં અમુક પ્રશ્નો આપેલા છે, આપણે વિચારવાના છે અને એનો જવાબ તમારે જાતે આપવાનો છે. તો સમજીએ મિત્રો, શું કહે છે કે તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો કે જેનાથી તમે તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હો. મિત્રો મેં ગયા ભાગમાં કહ્યું હતું કે તમારે એ વસ્તુ વિચારવાની છે કે તમે એવી કઈ કઈ વસ્તુ માટે તમારી ફૂંકનો ઉપયોગ કરો છો. મિત્રો તમે ફૂંક મારો છો, બરાબર? તો નજીક રાખીને ત્યારે એ હવા કેવી હોય છે? તો તમે કહેશો એ હવા ગરમ હોય છે. આપણે કર્યું હતું ને? હા, કર્યું હતું. તો એવા શ્વાસના ગરમાવાનો ઉપયોગ આપણે બીજી કઈ કઈ જગ્યાએ કરીએ છીએ? ચલો મિત્રો હું યાદ અપાવું કે ક્યાંક કોઈને આંખે વાગ્યું હોય, ઘણીવાર રમતા ઝઘડતા મસ્તી કરતા કોઈકની કોણી આંખ ઉપર વાગી જાય મિત્રો, ક્યાં તો કોઈકનો હાથ આમ આંખ ઉપર વાગી જાય, તો તમે શું કરો છો? શું કરો છો યાદ કરો. હા, શું કરો છો કે કોઈ કપડું હોય એ કપડાને એકદમ બાળીને એને શું કરો છો મિત્રો, આમ પોતાના શ્વાસથી ગરમ કરો છો. કેવી રીતે? તો આપણે આગળ જોઈએ કેવી રીતે. તો પોતાના શ્વાસથી ગરમ કરો છો અને પછી એ કપડાને જ્યાં આંખ ઉપર વાગ્યું છે ત્યાં આંખ ઉપર લગાવો છો, બરાબર ને? જો તમારી પુસ્તકમાં પણ એ ચિત્ર આપેલું છે તો એવી રીતે આપણે કરતા હોઈએ છીએ. તો અહીંયા પણ ચલો એવું કરવાનું કીધું છે. શું કહે છે કે કપડાના ટુકડાની 3-4 ઘડી કરો. મિત્રો રૂમાલ હોય એ રૂમાલની ઘડી વાળી દો, એને વાળી દો, બરાબર? રૂમાલ લો તો પણ ચાલે, કોઈનો દુપટ્ટો લેશો તો પણ ચાલશે, કોઈ પણ કપડું લઈ લો. તો એને 3-4 ઘડી કરો અને હવે તેને તમારા મોં પાસે લાવો. પછી શું કરવાનું છે? જોરથી ફૂંક મારો. મોં પાસે લાવીને મિત્રો ફૂંક મારો. કેવી રીતે? આવી રીતે, બરાબર? અને પછી તમે એ કપડાને અડજો. કેવું લાગશે? તો કે થોડું ગરમ લાગે છે. લાગે છે ને મિત્રો? હાલને હાલ કરો અને જુઓ કેવું લાગે છે. ફરી એકવાર કે કપડાના ટુકડાની 3-4 ઘડી કરો અને હવે તેને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો. બોલો કપડું કેવું લાગે છે? તો કેવું લાગે છે મિત્રો? ગરમ લાગે છે. કેવું લાગે છે? ગરમ લાગે છે. તો કપડું ગરમ થયું તો તમે શું કહેશો? હા થયું, બરાબર? ચલો આગળ જોઈએ. તો મિત્રો બાલિશથી જોયું કે કઠિયારો ગરમ બટાકાને ઠંડા કરવા ફૂંક મારતો હતો. મિત્રો આપણે વાર્તામાં જોયું પેલો કઠિયારો શું કરતો હતો, એને ભૂખ લાગી હતી એટલે એને બટાકા બાફવા મૂક્યા, એને ચૂલો સળગાવવા માટે પણ ફૂંક મારી, બટાકા બફાઈ ગયા પછી બટાકાને ઠંડુ કરવા માટે ફૂંક મારી. અને આ બધું કોણ જોઈ રહ્યું હતું? તો મિયા બાલિસ્તી જોઈ રહ્યા હતા. તો એમ કહે છે કે મિયા એ જે બાલિસ્તીએ જોયું કે કઠિયારો જે છે એ બટેકાને ઠંડુ કરવા માટે ફૂંક મારે છે. બટાકાને, ગરમ બટાકાને ઠંડા કરવા ફૂંક મારતો હતો. હવે જો તેને ફૂંક ન મારી હોત, બટાકા ઠંડા ન કર્યા હોત અને ગરમ ને ગરમ બટેકા ખાઈ જાત તો શું થાય મિત્રો? ચલો તમને સવારે સરસ મજાની ચા મળી હોય અને ગરમ ને ગરમ ચા ઉતાવળમાં તમે પીઓ તો શું થાય છે? જીભ બળે છે? હા બળે છે. બળે છે ને મિત્રો? તો એને પણ એવું જ થયું હોત ને, જો ગરમ ગરમ બટાકા મોંમાં મૂકી દીધા હોત તો શું થાય? એની જીભ બળી જાત, ખાઈ ના શકત, ડાયરેક્ટ બહાર થૂકી દે. તો અને જીભ પડે પછી આપણને કોઈ પણ વસ્તુનો સ્વાદ આવે નહીં. તો એને પણ એવું જ થયું હોત, જો તેને ફૂંક માર્યા વગર ગરમ ગરમ બટાકા ખાતા હોત તો શું થાય? તો એની જીભ દાઝી જાય અને શું થાય? એ બટાકા થૂકી દે, એ બટાકા ખાઈ શકત નહીં. અને એવી ગરમ વસ્તુ મિત્રો ગળામાં ઉતરે તો ગળામાં પણ લાય બળે ને? હા બળે. ચલો મિત્રો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3,
તમે ક્યારે કંઈ ખૂબ ગરમ ખાતા તમારી જીભે દાઝ્યા છો? સાચું બોલજો મિત્રો, દાઝ્યા જ હશો. કંઈ પણ વસ્તુ ઉતાવળ આવી હોય ગરમ ગરમ વસ્તુ ખાવાની, કોઈ પણ આપણને વસ્તુ ભાવતી હોય, મમ્મીએ બનાવી હોય, તો આપણે કેવી ઉતાવળ કરીને ખાવા બેસી જઈએ છીએ? તો એ બેસવામાં ક્યારે તમારી જીભ દાઝી છે? તો કે હા, દાઝી તો હશે જ. સવારના મોડું થતું હોય, સ્કૂલે જવાનું મોડું થતું હોય, મમ્મી કે ચા નાસ્તો કરી લે ફટાફટ, અને એમાં જો તમે ભૂલમાંથી ગરમ ગરમ ચા મોંમાં નાખી દો તો જીભ દાઝે. એવી રીતના બપોરની શાળા હોય તો બપોરે પણ મમ્મી સરસ મજાનું ભોજન લઈને બેઠો કે જલ્દી જલ્દી ખાઈને પછી સ્કૂલે જા, અને એવી ઉતાવળમાં આપણે ગરમ ગરમ દાળ ભાત કે ખીચડી જે પણ હોય મોંમાં નાખી દઈએ તો શું થાય મિત્રો? દાઝે. તેવું તમારે પણ થયું હશે. ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તમે કેવી રીતે ઠંડો કરો છો? મિત્રો, એ ગરમ ગરમ ખોરાક ખાવાના બદલે ખોરાક ખૂબ ગરમ હોય તો તમે એ ગરમ ખોરાકને ઠંડો કેવી રીતે કરો છો? મમ્મી એમ કે બેટા આ ગરમ છે, થોડું ઠંડુ કર ને પછી ખા, તો તમે શું કરશો? ડાયરેક્ટ એને ફૂંક મારવા લાગશો, ક્યાં તો પછી શું કરો, પંખા નીચે મૂકી દો, મૂકી દો છો ને, જેથી કરીને પંખાની હવાથી જલ્દી ઠરી જાય. આવું કરો છો કે નહીં? હા, મેં તો ઘણું કર્યું છે. તમે પણ સ્કૂલમાં ભણો છો ને, તમે પણ કરતા જ હશો. શાળાએ આવવાના સમયે ક્યાંક રમવા જવાનું હોય ત્યારે મમ્મી ઉતાવળ કરતી કે બેટા જમીન જા, ખાઈને જા, નાસ્તો કરીને જા, ત્યારે તમે આવું કરતા હોવ છો. આગળ જોઈએ ચોથો પ્રશ્ન. જો તમારે આ ત્રણ વસ્તુ ઠંડી કરવી હોય તો તમે શું કરો? કઈ કઈ વસ્તુ? દાળ, રોટલી અને ભાત. તો તમે કઈ રીતે કરો? ચલો મિત્રો, કઈ રીતે કરો? તમારી જ વાત કરીએ, મમ્મી તમને ગરમ ગરમ દાળ આપે તો તમે એને કેવી રીતે ઠંડી કરો છો? કેવી રીતે કરો છો? ક્યાં તો એને ફૂંક મારશો, ક્યાં તો પછી શું કરશો? વાટકી છે, વાટકીમાં દાળ છે, એ એક વાટકીમાંથી બીજી વાટકીમાં મિત્રો નાખીએ, ફરીથી બીજી વાટકીને પહેલી વાટકીમાં નાખીએ, ફરીથી આમથી આમ ને આમથી આમ કરે જઈએ તો શું થાય? દાળ ઠરે છે? હા, ઠરે છે. કરી જોજો મિત્રો, ના કર્યું હોય તો. તો એવી રીતે કરીને આપણે દાળને ઠંડી કરીએ છીએ. મિત્રો, રોટલી કેવી રીતે ઠંડી કરો છો? તો આ બધી વસ્તુને ફૂંક તો ચલો મારો છો, પણ બીજી કઈ રીતે? તો રોટલીને તમે શું કરશો? મમ્મી હોય, મમ્મી ગરમ ગરમ રોટલી શું કરશે, એના કટકા કરીને મૂકશે અને પછી ફૂંક મારશે, એટલે રોટલી પણ ઠંડી થાય. મિત્રો, ભાત કેવી રીતે તમે ઠંડા કરો છો? તો ભાતને શું કરશો? પહેલાં તો ચમચી વડે એકદમ હલાવી દેશો, એને ખુલ્લા ખુલ્લા ડીશમાં કરી નાખશો, આખા ડીશમાં એને અથવા થાળીમાં એને ફેલાવી દેશો, જેથી કરીને એની જે ગરમ હવા છે ને એ બધી ક્યાં જતી રહે? બહાર જતી રહે, બરાબર, અને બહાર ઠંડા થાય. તો આવી રીતે તમે આ ત્રણ વસ્તુઓ ઠંડી કરો છો કે નહીં? હા, કરીએ છીએ ને. ચલો મિત્રો, આગળ જોઈએ. તમારી પુસ્તકમાં પેજ નંબર 142 ઉપર નીચે મિત્રો કોષ્ટકમાં જુઓ, એમાં ચિત્ર 1 અને ચિત્ર 2 આપેલું છે. તો ચિત્ર 1 ઉપરથી મિત્રો એક પ્રશ્ન છે, વિચારીએ કે મિની તેની ચા ફૂંક મારીને ઠંડી કરે છે. મિત્રો, ચિત્રમાં જુઓ, તમને જોવા મળશે કે આ અહીંયા આ મિની છે, તમારા જેવી નાની છોકરી, એ મિની જે છે ને ચા રકાવીમાં લીધી છે અને ઠંડી કરે છે. કેવી રીતે? ફૂંક મારીને ઠંડી કરે છે. હવે તમારા મતે શું વધુ ગરમ હશે, એની ચા કે પછી એને જે ફૂંક મારી છે એની હવા? શું ગરમ હોય મિત્રો? શું ગરમ હશે? ચા ગરમ હશે. શું ગરમ હશે? ચા એની વધારે ગરમ હશે. એ જવાબ શું આવશે? મિનીની ચા વધુ ગરમ હશે. ચાલો આગળ જોઈએ. છઠ્ઠો મિત્રો, અહીંયા સોનું પણ છે, એની જ બહેનપણી. એ સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી તો એણે શું કર્યું? એ પોતાના હાથ પર ફૂંકો મારે છે. અહીંયા બતા જુઓ, ફૂંકો મારે છે કે નહીં પોતાના હાથ ઉપર? હા. તો એના ઉપર તમારે વિચારવાનું છે કે શું વધારે ઠંડુ છે, સોનુના હાથ ઠંડા હશે કે પછી તેનો શ્વાસ? તો શું ઠંડુ હશે મિત્રો? સોનુના હાથ વધારે ઠંડા હશે. મિત્રો, આપણો શ્વાસ છે ને એ બહારની હવા જેટલો ઠંડો અને બહારની હવા જેટલો ગરમ હોતો નથી. એ ફક્ત હૂંફાળો ગરમ હોય છે અને થોડો ઘણો ઠંડો થતો હોય છે.
એટલા માટે શું કહે છે કે એના હાથ વધારે ઠંડા હશે કે મોંમાંથી નીકળેલો શ્વાસ? તો કે હાથ વધારે ઠંડા હશે. મતલબ છેલ્લો પ્રશ્ન જોઈએ કે તમે તમારા મોંથી બીજા કયા કામ માટે હવા ફૂંકો છો? ચલો મિત્રો, આવો મેં તમને પૂછ્યું હતું ગયા ભાગમાં કે બીજી કઈ કઈ એવી વસ્તુઓ છે, કયા કયા કામ છે જેના માટે તમે હવાનો, તમારા ફૂંકનો ઉપયોગ કરો છો. તો કયા કયા કામ છે યાદ કરો. તો મિત્રો ચલો, પહેલું તો મને યાદ આવે ત્યાં સુધી હું કહું કે ભાઈ ફૂંકો ફૂલાવવા માટે આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. હા, કરીએ છીએ કે નહીં? કરીએ છીએ. ત્યારબાદ કોઈપણ વસ્તુને ઠંડી કરવા માટે, ક્યાં તો ગરમાવો આપવા માટે ફૂંકનો ઉપયોગ કરે છે. એ તો અહીંયા આવી ગયું. મિત્રો, હાલ પણ અને પહેલાં પણ તમે નાના હતા ત્યારે પણ મમ્મી કે પપ્પા મેળામાં જાય એટલે તમને ઓલી ફરકડી અપાવતા, એક લાકડી હોય ને ઉપર ચક્ર જેવું હોય, એને તમે હવામાં નાખો તો આમ જેથી ફૂંક મારો એટલે ગોળ 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 ફરે. આવતું હતું એવું? હા, આવતું હતું ને. તો એમાં પણ તમે ફૂંકનો ઉપયોગ કરો છો. મિત્રો, ત્યારબાદ જોવા જઈએ તો સિસોટી મારવા માટે, સીટી વગાડવા માટે તમે ફૂંકનો ઉપયોગ કરો છો. કરો છો કે નહીં? હા, કરીએ છીએ ને. તો આવી ઘણી બધી બાબતો છે કે જેના માટે તમે ફૂંકનો ઉપયોગ કરો છો. મિત્રો, પોતાના કપડાં ઉપર ધૂળ ચોંટી હોય તો તમે શું કરશો? ક્યાં તો ખંચેરશો, ક્યાં તો ફૂંક મારશો, બરાબર? કોઈ જગ્યા ઉપર તમારે બેસવું છે પણ ત્યાં સેપટ છે તો તમે શું કરશો? ફૂંક મારીને બેસો જેથી કરીને સેપટ ખસી જાય. તો તમે આવી ઘણી બધી જગ્યાએ તમારા રોજિંદા જીવનમાં તમારા આ જે ફૂંકના શ્વાસનો ઉપયોગ કરો છો. તો મિત્રો, અહીંયા આ જે પ્રશ્ન છે વિચારો અને કહો એ પૂરા થાય છે. આવતા ભાગમાં આપણે એક પ્રવૃત્તિ કરવાની છે જે દરેકે મારી સાથે કરવી પડશે. કરશો ને મિત્રો? સરસ. તો એ પ્રવૃત્તિ અને વધુ અભ્યાસ આપણે આવતા ભાગમાં કરીશું.